મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આજકાલ એક એવી માંદગીએ ભરડો લીધો છે કે જે રોગને એલર્જી તરીકે જાણવામાં આવે છે, એક પ્રકારનો અણગમો. અને આ રોગ વિશે મારે આપને સાદી સમજથી કઈ રીતે એની ઓળખ થાય અને એની કઈ રીતે સાદી ઔષધિઓથી એને મટાડી શકાય એની સમજણ મારે આપની સાથે શેર કરવાની છે. મિત્રો, આજકાલ જે કંઈ દવાખાનાઓ, હોસ્પિટલો કે ડૉક્ટરો કે વૈદોના રુગ્ણાલયોમાં જે કાંઈ દર્દીઓ આવે છે, એમાં 100 દર્દીએ 40 જેટલા દર્દીઓ તો એલર્જીથી પીડાતા હોય એવું અનુમાન છે. એલર્જી સ્વાભાવિક રીતે આયુર્વેદની ભાષામાં કાચો આમ અપક્વ રસોને લીધે થતા રોગોની સામાન્ય ઓળખ છે. એલર્જીમાં સ્વાભાવિક રીતે લોકો સતત શરદી, કફ અને નાકમાં વહેતા પાણીથી પીડાતા જોવા મળે છે. મિત્રો, એલર્જી શબ્દ 1906 તબીબી વિજ્ઞાનમાં દાખલ થયો છે. જે રોગનું નિદાન ન થઈ શકે તેને સ્વાભાવિક એલર્જી તરીકે ઓળખવાની નવી પ્રથા એ જમાનામાં શરૂ થઈ અને પછી એનું સંશોધન શરૂ થયું. એલર્જીમાં શિરસ, ચામડીના રોગો, ખંજવાળ, દમ એ પણ રોગોના સ્વરૂપમાં વિવિધ રીતે આપણને જોવા મળે છે. ક્યાંય ન ગમવું એ પણ એક પ્રકારની એલર્જી છે. સરખી ઊંઘ ન આવવી એ પણ એક એલર્જી ગણવામાં આવે છે. વાતાવરણ તથા ઋતુ પલટો પણ એલર્જીના રોગોમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદના મતે એમાં જે કેટલાક ઔષધ દ્રવ્યો વાપરવાની એક પરંપરા છે અથવા તો એની જાણકારી છે અથવા તો એ ઔષધ વાપરી શકાય એની કેટલીક બાબતોમાં એ એલર્જીના ઉપદ્રવને મટાડનાર તરીકે જાણવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને હળદર તથા હરડે એની બહુ મહત્તા સ્વીકારવામાં આવી છે. આ દ્રવ્યો એટલે કે હળદર અને હરડે એ રક્તદોષને હરનારા છે, ચામડીના દોષોને દૂર કરનારા છે, કૃમિને શાંત કરનારા છે, તે અગ્નિવર્ધક છે, કફ પિત્તને હરનારા છે, તેમજ આ બધા રોગોનું શોધન કરી અને યથાસ્થાને મોકલીને એને શાંત કરનારા છે. એટલે કે શરીરના લાખો સ્ત્રોતસ જે છે એમાં રોગોની જે ઉત્પત્તિ થાય છે ને કોઈ માર્ગ અવરોધ થાય તો એને બહાર ખેંચીને તેનો નાશ કરનારા છે. હળદર અને હરડેની બહુ મહાન એક ગુણવત્તા છે. વધારાના દ્રવ્યો પણ આયુર્વેદે પ્રયોજ્યા છે. એમાં અજમો છે, સૂંઠ છે, પીપર, તજ, નાગરમોથ, બેડા, આંબળા, ગળો, ધાણા, એલચી તથા વાવડિંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં એમાં હિંગવાષ્ટકનું એનું એક સ્વરૂપ છે, એક ત્રિકટુ સૂંઠમરી પીપરનું સ્વરૂપ છે. એમાં લવણ ભાસ્કર પણ આવી જાય, એમાં સીતોપલાદી પણ આવી જાય. આ બધા ચૂર્ણોનો સમૂહ છે જેને એક ઔષધ તરીકે જાણવામાં આવે છે. આંબળા, તજ, બેડા તથા ગળો પણ રોગોનું શોધન કરનારા છે. એમાં ગળો તો અમોઘ છે અને અમૃત સમાન છે. એટલે કે આ બધા દ્રવ્યો એલર્જીના બેક્ટેરિયાની શોધ કરી તેનો નાશ કરનારા જાણવામાં આવ્યા છે. આંતરડામાં કૃમિની ઉપસ્થિતિને કારણે પણ એલર્જી થવાની પૂરી સંભાવના વૈદો કે ડૉક્ટરો બતાડી રહ્યા છે. તો તે માટે વાવડિંગ તથા કડવા દ્રવ્યો તેને શાંત કરવા માટે ઘણું કરીને ઉપયોગી છે. તેમાં કડું પણ ખૂબ જ ઉપયોગી છે. એલર્જીને શાંત કરવા માટે નિયમિત સવારે ઉઠીને ગરમ પાણી પીવાનું શરૂ રાખવાથી મિત્રો ખૂબ સારા પરિણામો મળે છે. એલર્જી ઘણી વખત આંતરડામાં હલવાઈ રહેલ તથા સડતા મળને કારણે પણ થાય છે. તો તે માટે અજમો, સિંધવ, મરી તેમજ ધાણા અને હિંગ વગેરે પણ દ્રવ્યો ઘણા જ ઉપયોગી છે. પણ ગરમ પાણી જે પી શકાય એ પ્રકારનું તપાવેલું પાણી એ આના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. પણ આ બધા જે કાંઈ ઔષધ દ્રવ્યો છે નિષ્ણાત વૈદ્યો તથા ડૉક્ટરોની સલાહ પ્રમાણે અને ત્રિદોષના આધારે જે નક્કી થાય અને સમ આહાર રાખીએ તથા ઔષધ લઈએ આપણે આપણા આ રીતના પૂછપરછ કરીને અથવા તો ડૉક્ટરોને વૈદ્યોને મળીને તે ખૂબ ઉપયોગી છે. મિત્રો, એલર્જી ન થવા દેવી હોય તો થઈ હોય અને મટાડવી હોય, એમાં ખાસ કરીને બાળકોની પીડાને દૂર કરવી હોય તો એલર્જીવાળાએ શરદીનો પ્રભાવ વધે એવા ઠંડા દ્રવ્યો અને ફ્રીજની વસ્તુઓ એમાં ખાસ કરીને આઈસ્ક્રીમ અને આ બધા જે નત નવા ફાસ્ટફૂડ બને છે
એ આપણે બંધ કરી દેવા જોઈએ. એલર્જી એક એવા પ્રકારનો ઉપદ્રવ છે કે જે આગળ વધે તો આપણા શરીરમાં ઘણી બધી ઉપાધિ કરી શકે એમ છે. આપણને તો ક્યાંય ગમે નહીં, પણ એલર્જીવાળાથી બીજા લોકો પણ ખૂબ ત્રાહિત થતા હોય છે, અને એને પણ આપણે ગમીએ નહીં. આપણને જો એલર્જી આપણે પીડાતા હોય તો સમૂહમાં પણ આપણી એમાં બહુ સારી સ્થિતિ જણાતી નથી. એટલા માટે આપણે સાદગીપૂર્ણ આ પ્રકારની સ્થિતિ સમજી જાણી અને આપણે એલર્જીને ઓળખી શકીએ અને એલર્જીમાં ઉપયોગી આપણા શરીરમાં ખૂટતા એવા તત્વોને પૂર્ણતા આપી શકે એવા દ્રવ્યો લઈએ તો આપણે એલર્જીથી દૂર થઈ શકીએ છીએ. ધન્યવાદ.